સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા મોટ ડુંગરા પાસે દીપડાના આતંકી ત્રણ પશુઓ મોતને ભેટ્યા છે. દીપડાના ભય નીચે આ ગામ લોકો ખેતરમાં ચોકી કરવા લાગ્યા છે, તો સામે વન વિભાગ આ અંગે કોઈ પણ પગલાં ભરતું નથી. સાબરકાંઠા જિલ્લો મોટા ભાગે અરવલ્લીની ગિરિકંદરાઓથી ઘેરાયેલો છે અને ડુંગરમાં વિવિધ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરે છે, પરંતુ જે ગામ જંગલ કે નદીના કિનારે આવેલું હોય ત્યાં જંગલી પ્રાણીઓની અવર જવર વધુ થઈ જતી હોય છે. તેવું જ થયું છે હિંમતનગરના મોટ ડુંગરા ગામે, કે જ્યાં દરરોજ રાત્રે દરમિયાન દીપડો આવે છે અને પશુઓ પર હુમલો કરીને મોતની ઘાટ ઉતારે છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો ગામ લોકોનો આશરો પશુઓ પર જ હોય છે અને તેના દૂધથી જીવન નિર્વાહ કરતા હોય છે, ત્યારે આ દીપડો પશુ પર હુમલો કરી તેઓને મોતની ઘાટ ઉતારે છે, જેને લઈને ખેડૂતોને ભવ્ય નુકસાન થાય છે. આમ તો અનેક વાર ગામ લોકોએ વન વિભાગને જાણ કરી છે, પરંતુ વન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી અને વન વિભાગના પાપે ત્રણ દુધાળા પશુઓના મોત થયા છે તેવા આક્ષેપ પણ ગામ લોકો કરી રહ્યા છે. ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાંય દીપડો પકડવાની તજવીજ કે પાંજરા પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે ગામ લોકોએ જોડે મળીને દિવસ રાત ખેતરોમાં લાકડીઓ લઈને ચોકી કરવાની શરૂઆત કરી છે. લાકડીઓ સાથે તમામ લોકો ખેતરમાં ચોકી કરી છે અને જો કે ફરીવાર કોઈ પશુ પર હુમલો ન થાય તેની ચોકી પણ ગામ લોકો કરી રહ્યા છે. નોંધનીય છે કે ત્રણ ત્રણ પશુઓના મોત થવા છતાં પણ વન વિભાગ અહીં ફરક્યું નથી, તો આ ઉપરાંત આ મામલે નિવેદન પણ આપવા માટે પણ આ નકારી વન વિભાગ કરી રહ્યું છે. જો વન વિભાગે અહીં પાંજરા મૂક્યા હોત તો ચોક્કસપણે પશુઓનો જીવ બચી જાત. અહીં અમારા ત્રણ પશુઓના મરણ થયેલ છે. કંઈક એવું હિંસક પ્રાણી આવે છે દીપડા જેવું, તે અહીંયા જાનવરનો 11 વાગે 10 અગિયારના ગારામાં ઉપરથી હુમલો કરે છે. ઉપરથી ત્રણ પશુનો મરણ થયેલો છે. અમે જંગલ ખાતામાં જોણ બી કરી છે, તો હજી સુધી કશું થયું નથી. અમારો પશુપાલનનો ધંધો ચાલે છે. મરી જાય તો અમારો તો 60,000 રૂપિયાની એક ગાય 60-70,000 રૂપિયાનું પશુ આવે છે બરાબર. એના જો અમે જો એને મરણ પામે તો અમારે તો એના ઉપર જ ધંધો છે અત્યારે, તો 60-70,000 રૂપિયા ક્યાંથી લાવવા? હા, હું મોડુંગાનો વતની છું. અમારા ગામમાં જંગલી પ્રાણી કોઈક આવે છે, જે દીપડો હોય અથવા વાઘ હોય ખ્યાલ આવ્યો નથી. રાતના ટાઈમે જ્યારે જાનવર આવશે 10-11 વાગે રાતે, એ વખતે લાઇટ હોતી નથી. જે બી વાળા જણાવ્યું પણ લાઇટનો કોઈ હજી સ્કોપ આવ્યો નથી અને લાઇટ હોતી નથી. તેમણે કયું પ્રાણી આવ્યું શું કર્યું ખ્યાલ આવતો નથી. એના માટે વન વિભાગને કહેવું છે અમારે, અને જે બી વાળાને બોર્ડને કહેવું છે કે લાઇટ આપો અને વન વિભાગવાળા જરા ધ્યાન આપવાનું આપણે. લાઇટ વગર રાતે જોનર આવે છે ને લાઇટો કરી લાઇટ હોતી નહીં અમારા ગામમાં. કયું પ્રાણી આવ્યું ઢોરોને જોડે જવા કઈ કઈ રીતે જવું એ મને તકલીફ પડે છે. જીબીવાળાએ લાઇટ આપતા નથી અને પશુપાલન મારા રાતે કુવા પર ઢોર કુવા પર છે અને એ કુવા પર જે લાઇટ હોતી નથી, પશુ હું આવ્યું કઈ રીતે હું થયું ખ્યાલ આવતો નથી. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ હિંમતનગર.